વેરાવળના જાણીતા લોહણા સમાજના આગેવાન અને તબીબ ડૉક્ટર ચગના બનાવમાં રાજકીય કિન્નાખોરી બંધ કરી અને સત્ય બહાર લાવવાની માગણી સાથે ભાણવડ લોહણા સમાજ દ્વારા મામલતદારને એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજાયો. અજય ભાણવડથી પ્રતિનિધિ મનીષ કલાણીનો એક વિસ્તૃત અહેવાલ. સોમનાથ વેરાવળના લોહણા સમાજના આગેવાન અને જાણીતા સેવાભાવી અગ્રણી તબીબ ડૉક્ટર અતુલ ચગેના થોડા દિવસ પહેલાં કરેલા આપઘાતના બનાવના ભાણવડ લોહણા સમાજમાં ઘેરા પડઘા પડ્યા છે. આપઘાતના બનાવે જે સુસાઇડ નોટ પોલીસે કબજે લીધી છે તેમાં જે અસામાજિક તત્વોના નામોનો ઉલ્લેખ કરાયો છે જેને રાજકીય પીઠબળ મળી રહ્યું છે તેમજ પોલીસ પણ જાણી જોઈને સત્ય ઉજાગર કરતું નથી તેવો સણસણતો આક્ષેપ ભાણવડ લોહણા સમાજના આગેવાનોએ આજે આવેદનપત્ર પાઠવતી વખતે સંબંધિત અધિકારીને અને ત્યારબાદ મીડિયા સમક્ષ વ્યક્ત કર્યો હતો અને દોષિતોને દાખલારૂપ સજા મળે તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી. આજરોજ આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમમાં ભાણવડ લોહણા સમાજ વાળેથી સ્કૂટર રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રેલી તાલુકા સેવા સદન ખાતે પહોંચતા જ્યાં ડૉક્ટર ચગને ન્યાય મળે તેવા હેતુ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મામલતદારને પાઠવેલ આવેદનપત્રમાં આરોપીઓ સામે ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી પણ કરવામાં આવી હતી અને સમગ્ર બનાવ એક સંવેદનારૂપ છે ત્યારે સંવેદનારૂપ જ કાર્યવાહી થાય તેવી માગણી પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે લોહણા સમાજના પ્રમુખ વજુભાઈ પતાણી, રઘુવંશી સોશિયલ ગ્રુપના પ્રમુખ જયેશ રાયચુરા, લોહણા યુવાન અને રઘુવર સેનાના અગ્રણી નિમેશ કેલાણી, કિરીટભાઈ રાડિયા, સુભાષભાઈ રાડિયા, ભાવેશભાઈ ઠકરાર, હિતેશભાઈ હિંડોચા સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તાત્કાલિક અસરથી યોગ્ય કરવાની માગણી પણ કરવામાં આવી હતી એમ નિમેશ કેલાણીએ આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા કહ્યું હતું. ડોક્ટર વેરાવળના ડોક્ટર ચગ અને રઘુવંશી સમાજના અગ્રણી સેવાભાવી ડોક્ટર ચગના આત્મહત્યાના કારણોની પાછળ અમે રઘુવંશી સમાજ હતાશા અનુભવીએ છીએ. આ હતાશાની પાછળનો કારણો અને ડોક્ટર ચગના આત્મહત્યાના પાછળના જે કારણો છે એને બહાર લેવા માટે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે સરકાર આ પ્રકારના રઘુવંશી જેવી પરોપકાર જ્ઞાતિની ને આવા દૂષણો જો નડી જતા હોય, સમાજના અસામાજિક તત્વો જો આ રીતે ભોગ લેતા રહે છે તો રઘુવંશી સમાજ છે એ રાષ્ટ્રના હિતમાં કાર્ય કરતો હશે તો પણ એક ક્ષતિ પામશે. એટલે અમારી એવી દરખાસ્ત છે સરકાર પાસે કે ડૉક્ટર ચગના આત્માને શાંતિ માટે તેમને ન્યાય મળે અને ડૉક્ટર ચગના આત્મહત્યા પાછળનું રહસ્ય છે એ ઉજાગર થાય અને દોષિતોને પગલાં લેવામાં આવે અને જે ન્યાયથી વંચિત છે એમને ન્યાય મળે એવી અમારી રઘુવંશી સમાજ અને વિવિધ જ્ઞાતિ મંડળોની એક અપેક્ષા છે. ડોક્ટર અતુલ સાહેબ ચકે જે આત્મહત્યા કરી છે એને ખરેખર રાજકીય રીતે છારવવામાં આવે છે. રાજકીય રીતે આમાં રાજકીય રંગ ન લઈ આવી અને અમારા જ્ઞાતિ બંધુને ન્યાય મળે એવી અમારા સમસ્ત લોહાણા સમાજ ભાણવરની અપેક્ષા છે. તો આના માટે પોલીસ તંત્ર, રાજકીય રીતે જે કોઈ આગેવાનો હોય એ પણ એમાં ઘટતું કરી અને આમાં વ્યવસ્થિત ન્યાય આપે એવી અમારી માંગણી છે.